ખેડૂત આંદોલનને લઈને આજે મહત્વનો નિર્ણય આવી શકે છે. 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ ટાળ્યા બાદ ખેડૂત પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર પર રોકાયેલા છે, ત્યારે આજે ખેડૂતોની બેઠક યોજાશે જેમાં દિલ્હી કૂચને લઈને નિર્ણય લેવાઈ શકે છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. બુધવારે ખેડૂતોના આંદોલનનો 16મો દિવસ છે. 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ ટાળ્યા બાદ ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર પર રોકાયેલા છે. આ આંદોલન દરમિયાન ખનોરી બોર્ડર પર વધુ એક ખેડૂતનું મોત થયું છે. મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પટિયાલાના રહેવાસી કરનનેલ સિંહની તબિયત લથડી હતી ને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 15 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન આ 8મું મોત છે, જેમાં 3 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા આજે રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજશે, જેમાં દિલ્હી કૂચ અંગે ચર્ચા કરવામાં આવશે ને દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય 28 ફેબ્રુઆરી એટલે કે આજે લેવામાં આવી શકે છે. કિસાન મજદૂર મોરચાના સરવન પંઢેરે કહ્યું કે કેન્દ્ર અને પંજાબના કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે હરિયાણા પોલીસ વિરુદ્ધ FIRને લઈને કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેની વાતચીત બની નથી, પરંતુ એવું નથી. કોન્ટ્રાક્ટ આધારિત ખેતીના પ્રસ્તાવને લઈને કોઈ ઉકેલ આવ્યો નથી. અમે MSP ગેરંટી કાયદાની માંગ કરી રહ્યા છીએ અને આ કારણોસર વાતચીતમાં અડચણો ઊભી થઈ છે. ખેડૂતોએ દિલ્હી તરફની કૂચ મોકૂફ રાખ્યા બાદ હરિયાણામાં રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ દિલ્હી પોલીસે હરિયાણા નજીક આવેલી સિંધુ અને ટીકરી સરહદ ખોલી હતી. આ પછી હરિયાણા પોલીસે દિલ્હીથી ચંદીગઢ સુધી કુરુક્ષેત્રમાં જમ્મુ અને દિલ્હી નેશનલ હાઈવેનો સર્વિસ રોડ ખોલી દીધો છે. અહીં લગાવવામાં આવેલા સિમેન્ટના બેરીગેટ્સને JCB વડે દૂર કરવામાં આવે છે. બીજી તરફ ખનોરી બોર્ડર પર મૃત્યુ પામેલા સુપકરણનું પોસ્ટમોર્ટમ હજી સુધી નથી થયું. ખેડૂત આગેવાનો અને પરિવાર તેમને ગોળી મારનારાઓ સામે હત્યાનો કેસ નોંધવાની માંગ પર મક્કમ છે. ખેડૂત નેતા જગજીત ડલેવાલાએ કહ્યું કે ખેડૂતો પર ગોળીબાર કરનારાઓ સામે કેસ નોંધવો જોઈએ. આ પહેલાં પંજાબ સરકારે ખેડૂતોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર અને જે મૃતક છે તેની બહેનને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ખેડૂતોની બેઠક મળવાની છે, જેમાં આવતીકાલે ખેડૂતો દિલ્હી કૂચ કરશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ખેડૂતોના ટ્રેક્ટર દિલ્હી પહોંચે તે પહેલાં સરકાર સાથે ખેડૂતોની મિટિંગ યોજાય છે કે નહીં, કે પછી આવતીકાલે ખેડૂતો દિલ્હી કૂચ કરશે. આ તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.